કાંકરેશ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી રામજી મંદિરે સવારે 9 થી બપોરે 12 કલાક સુધી સંકીર્તન ભજન જન્મોત્સવ બાદ 30મીએ શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રા શ્રી રામ સેવા સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર થરા ગુંજી ઉઠ્યું હતું. અત્યારના સમયમાં ધીરે ધીરે ફેશન, વ્યસન અને સુધારાના નામે ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલાઈ રહ્યા છે અને વિધર્મી તહેવારો હોંશે હોંશે ઉજવાય છે, જેમ કે ફ્રેન્ડશિપ ડે, વેલેન્ટાઇન્સ ડે અને 31st, નાતાલ, બર્થડે, રોઝ ડે જેવા જાત જાતના ડે ઉજવી રહેલો હિન્દુ સમાજ સનાતન ધર્મના તહેવારો ભૂલી રહ્યો છે. ત્યારે શ્રી રામ સેવા સમિતિ થરા દ્વારા હિન્દુ સમાજને પોતાની અસ્મિતા અને ગૌરવને યાદ અપાવવા 1994થી પરંપરાગત આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. ચાલુ વર્ષે કાંકરેશ તાલુકાના વેપારી મથક થરા જૂના ગામતળમાં બિરાજમાન શ્રી રામજી મંદિરેથી શ્રી રામ સેવા સમિતિ દ્વારા ચૈત્ર સુદ 9 ગુરુવાર 30/3/2023ના રોજ બપોરે 3 કલાકે શોભાયાત્રા શરણાઈની સુરાવલીઓ બેન્ડના તાલે નીકળી શ્રી ભવચર માતાજી મંદિર, જૈન શેરી, મોજી શેરી, તેરવાડિયાવાસના નાકે આવતા તેરવાડિયાવાસ તરફથી ઠંડી છાસનું રામણા રાજપૂત યુવા સંગઠન દ્વારા લીંબુ શરબતનું વિતરણ કરાયું. શોભાયાત્રા ત્યાંથી ઓગળ વિદ્યા મંદિર રોડ, માર્કેટ ગરનાળુ થઈ થરા શહેરની પ્રદક્ષિણા કરી નિજ મંદિરે પહોંચી. રાજા ભવચર ગ્રુપના દરેક સભ્યો હાજર રહ્યા, પ્રસંગને દીપાવવા અથાગ મહેનત કરતા જોવા મળ્યા. આ પ્રસંગે થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કોર્પોરેટર મહેન્દ્રસિંહ વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા, વેપારી અગ્રણી કિરીટભાઈ ઠક્કર, ભૂપેન્દ્રસિંહ ડી પરમાર સહિત થાણા થરા નગરજનો હાજર રહ્યા હતા. થરા PSI પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત થરા પોલીસ પણ શોભાયાત્રામાં જોડાઈ ફરજ બજાવી હતી. શ્રી રામચંદ્ર ભગવાનની આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા હતા.